જે પાત્ર જો સ્વર્ગ આપણે જોયું નથી, સ્વર્ગ કેવું હોય આપણે સાંભળ્યું છે, પણ મેં શાસ્ત્રોમાં થોડું થોડું ક્યાંક નજર ફેરવીને વાંચ્યું છે, લખતા વાંચતા મને આવડે, ભલે ભણવા નથી ગયો પણ મારા બાપુજી શીખાડે. હા, અને જેને બાપુ ભણાવે ને એમાં કાંઈ ઘટે નહીં. હા, બાપા આમાં જો વડીલોને ખબર છે, ઊભા મોરની બાપા હોય જેને નાખી હોય ને એને તમે ગમે ત્યાં મૂકો એ પાછો ન પડે કોઈ દી. બાકી શહેરમાં તો અટાણે ઘણા છોકરાને જોઈએ, બાપ ને માન બધા વાહે રખાતા, ગુલ્લી 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 ડોહો રોતો રોતો ઘરે આવશે, હું ગુલ્લી ગુલ્લી ગુલ્લી. એને પડવા દો, આથડવા દો, મજબૂત તો જ થાય છોકરા. હા, એને થોડોક મજબૂત તો થવા દેવા પડે કે નહીં, હાવ હાચવાચ કરું હાવ. એટલે તો રાજા મહારાજાઓ એના કુંડા વનમાં મોકલી નહોતા દેતા ને કે એને કંઈ ઘટતું હોય, પણ ખડતલ શરીર થાય એટલે કહું છું. પણ ખેર હું વાત તમને એ કરતો હતો કે સ્વર્ગ કેવું હોય આપણે જોયું નથી, પણ સદારામ બાપાનું સાનિધ્ય હોય, આવડા મોટા જમણવારો, આવડો મોટો ભંડારો, આવો રૂડો પ્રોગ્રામ, સંસ્કૃતિની વાતો અને ગીતો, આનાથી મોટું સ્વર્ગ બ્રહ્માંડમાં ક્યાંય હોય નહીં. હોય તો આપણે જોતું નથી, ભલા માણસ હો. હા, જોતું નથી. હોય તો સાહેબ મજા અહીંયા જ છે, ત્યાં તો અપસરાઓ નાસ્યા કરે ને આમ જોયા કરવાનું નહીં. શાસ્ત્રોમાં એમ કહે છે કે ત્યાં અનિમિષ હોય, આમ મટકા નહીં મારવા સ્વર્ગમાં. તો આવે કેટલાક દિવસ તમે આમ નાશ જોવો, રંભાન ઉર્વશીન મેનકાન રંભાન અનંગસેનાન વસંતસેનાન કામકુંડળાનો અપસરાઓ નાચ્યા કરે, આપણે કેટલાક સમય આમ જોઈ મટકું નહીં મારવા. અહીંયા તો મોજ તમને જે પાત્ર મળ્યું છે ને યુવાનો, દીકરા તરીકેનું, બાપ તરીકેનું, ભાઈ તરીકેનું, હગા તરીકેનું, વાલા તરીકેનું, ગુરુ તરીકેનું, શિષ્ય તરીકેનું, બેન તરીકેનું, દીકરી તરીકેનું, હાહુ તરીકેનું, વહુ તરીકેનું જે પાત્ર મળ્યું છે એ પાત્ર પૂર્ણ રીતે ભજવી જાઓ, એટલે સંસાર સાગર તરી જાઓ. પછી ભવસાગર એને તારવા હોય તો તારે નકર પાછા આવીને મજા કરીશું. અહીંયા ક્યાં હાકેળ છે ભલા માણસ. જે પાત્ર ભાવનગરની વાત આવી એટલે યાદ આવ્યું, ભાવનગરમાં 100 વર્ષ પહેલા એક નાટક આવેલું, આઝાદી પહેલા. જો કલાકારને એનો ગૌરવ હોવો જોઈએ, હું તો ઘણી વાર કહું, કલાકારને કઈ વાત કરવી, કયું ગીત ગાવું એના ઉપર ઘણો આધાર છે. ગમે એવા ગીત ન ગાવાય, ગમે એવી વાત, ગમે એવા ગીત ન ગાવાય. સંસ્કૃતિને જો તમે વન વેમાં કરી જાઓ, પોલીસવાળા તમારો દંડ કરે ને, પહોંચ આપે, બરોબર, એ કાનૂન છે, પહોંચ આપે વન વેમાં, બરોબર. હવે એક ગાડી લઈને તમે વન વેમાં જાઓ તો જો દંડ થતો હોય તો આખા સમાજને ખરાબ ગીત ગાઈને અવળે કેડે દોરે એનું શું થવું જોઈએ. લ્યો ખાલી એટલું જ મારે કેવું, વધારે નહીં. ફરજ તો આવે ને, કલાકારની કેવી ફરજ હોય. એટલે હું એક વાત યાદ આવી કહું આપને, ભાવનગરમાં 100 વર્ષ પહેલા એક નાટક આવેલું, અને મૂળજી આસારામની કંપની, કાઠિયાવાડી કબૂતર ને મોહન મારવાડી કલાકારો, એ વખત હતો એક નાટકોનો આખો. અને એવું નાટક ભજવું, ભાવનગર મહારાજ પોતે નાટકમાં બેઠા રાત્રે, હો આવી રીતે સ્ટેજ ગોઠવાણું, બધી પબ્લિક બેઠેલી, આવી રીતે ઓડિયન્સ બેઠેલું, અને ભાવનગર મહારાજ એક બાજુ આમ બેઠા છે સિંહાસન નાખીને, અને બરાબર એવું નાટકનું પાત્ર ભજવું, રાજા ભરતરીનું નાટક આવ્યું. ઘણી ફરમાઈશી, પણ હવે હું છે હું વિષય પ્રમાણે લેતો રહીશ, બે કીધો પછી નહીં તો ઘડીએ ઘડીએ વિષય બદલાવું તો આખું બધું વિખાઈ જાય. એટલે ફરમાઈશું સારી છે, પણ બધી ફરમાઈશી એક રાતમાં કોઈ દી પૂરી ન થાય, હજી તો ઘણો છે. આ તો તમારે જો આ તમારા પડકાર અને તમારા પ્રેમની ત્રેવડ છે, નકર નહીં સોંપડી નહીં કાંઈ અહીંયા. અને જ્યાંથી નાખો ત્યાંથી વાત આમ નીકળે, આમ નાખું તો આમથી નીકળે. વાહ વાહ, અંદરથી આવે રાખો, બરોબર છે, સાચી વાત છે. ઉગે અને કોઈ ન ફૂગે આપણે કીધું છે. હા હા, એટલે નાટક આવેલું, અને એમાં મોહન મારવાડી છે રાજા ભરતરી, જયારે સ્ટેજ ઉપર આવ્યો, પાત્ર તમે ભજવજો એ પૂર્ણ ભજવજો યુવાનો, એટલે કહું છું જે પાત્ર મળ્યું હોય તમને, કોઈ ધંધો નાનો નથી, કોઈ કહેતા હોય કોઈ હરમ નહીં રાખવાની. તમે ભણેલા હોવ, બહુ આગળ આવો, સારી વાત, બહુ મોટા અધિકારી થાવ, સાહેબ થાવ તો સારી, પણ તમને એવો વખત આવે ને તમે રેકડી હાકીને એમાંથી એકમાંથી બે રેકડી, બેમાંથી પાંચ રેકડી, પાંચ રેકડીમાંથી ખટારો, ખટારામાંથી હાથ ખટારો, હાથ ખટારામાંથી કારખાનું, એ થયું ઘણા વડીલો એ કર્યું છે, પૂછી લેજો. ધંધો કોઈ નાનો જ નથી, જે ખરાબ ધંધો છે ને એ કોઈ કોઈ મોટો નથી. તમે ગમે એવડો કરો, તમે 37 બેકું લૂંટી લાવ ને તો તમે નીચલ ધંધો જ કર્યો છે, તમે કાંઈ સારો મોટો ધંધો નથી કર્યો. આમાં હું આ બધાની વાત કરું છું, અમલું નહીં. પણ એ પાત્ર મોહન મારવાડી છે, એમણે ભર્તુહરીનું પાત્ર ભજવું, રાજા ભરતરીનું પાત્ર ભજવું, અને સ્ટેજ ઉપર આવ્યો. પણ આ બહુ રાજા ભરતરી, ઓ ભાઈ, સંન્યાસ લીધો હોય જાણે, અને જેને કહેવાય તાર લાગી ગયો પરમાત્માની હારે, એવો ભરતરી બની અને આવ્યો સ્ટેજ ઉપર. એ કલાકાર 100 વર્ષ પહેલાની વાત કરું ભાવનગરમાં, અને એવું પાત્ર ભજવું ભાઈ, પબ્લિકને આખા બેઠા હતા ને એમ થઈ ગયું કે અમે ખરેખર 92 લાખ માળવાના ધણીની કચેરીમાં બેઠા છીએ.
એવું પાત્ર ભાવનગર મહારાજ ને એમ થઈ ગયું મારા હામો બીજો રાજા આવી ગયો, રાજા ભરતુરી આવી ગયો. એ રાજા ભરતરી નું પાત્ર ભજવી અને જયારે મોહન મારવાડી સ્ટેજ ઉપર આવ્યો, ભાવનગર મહારાજ ને મોજના તોરા છૂટી ગયા, પગમાં તોડો પહેર્યો તો હોના નો હવાહેર નો તોડો પહેર્યો તો એમ કર્યો ઘા સ્ટેજ માં થયો, અલે કલાકાર મને મોજ આવે તને હોના નો તોડો આપું છું. આમ તોડો લઈને પાછો આમો ઘા કરી દીધો કલાકારે, નથી જોતો એમને જોવો નાટક જોવો. એટલે કીધું ભાવનગર મહારાજ છું મોજ થી આપું છું. છતાંય ભાવનગર મહારાજ ને થયું કઈ કારણ હશે એ તો કઈ ન બોલે, પણ આજુબાજુ વાળા ઊંચા મીડા થવા, મહારાજ નું અપમાન છે, ઘોર અપમાન, એવું બહુ થાય ને. એટલે કીધું કે હું તને મોજમાં આપું છું ભાવનગર મહારાજ, તને દાનમાં આપું છું, તારી કલા ઉપર પ્રસન્ન થયો છું. એટલે કીધું કે હવે આપતા નહીં, મારે નથી જોતો તો કે ભાવનગર મહારાજ તને આપું છું એમાં શું કામ આવું કરે. કોક બોલી કે અપમાન છે, તો કે મહારાજ હવારમાં તમે કહો તો તમારા ચરણમાં આવટવા માંડીશ, હું હવારમાં કલાકાર આવીશ, પણ અત્યારે મને નો ઈનામ આપતા કે કેમ, હું ભાવનગર ઠાકોર છું, અઢારે પાદર નો ધણી તને ઈનામ આપે છે. તો કે તમે અઢારે પાદર ના ધણી છો ને, તો અત્યારે હું 92 લાખ માળવાનો ધણી રાજા ભરતરી છો, અટાણે મારે કઈ લેવાનું ન હોય. આ કલાકાર ને નશો હતો, આને કલાકાર કહેવાય. હું 92 લાખ માળવાનો ધણી રાજા ભરતરી છું, અટાણે તમારું દાન મારાથી ન લેવાય, આને કલાકાર કહેવાય. અટાણે ઘણા કાનુડા થયા હોય સ્ટેજ માંથી કે દેતા રહેજો, હાથમાં વાહળી દેતા રહેજો, દેતા રહેજો, તું તો રહેવા દે, તું તો રહેવા દે, બીજા માંગશે. એટલે આવું નાટકમાં નાટક કરે આને કહેવાય. ઘણા હમણાં એક સેકન્ડ રામાયણ નું નાટક આલતું હતું ને, તો 12:30 વાગે ને, તો એક જણ કે પોપટિયા જરાક પડદો પડજો, કાં તો સીતાજી ની બીડી પીવી. આના કરતા નાટક ન કરતા હોય તો સારું. આ નાટકમાં નાટક કહેવાય, પણ જે પાત્ર તમને મળે એમાં તમે આર પાર ઉતરી જાઓ, એટલે તમને હોંકારો દેવો પડે, દેવો પડે, દેવો પડે. એટલે એવા મહાપુરુષના સાનિધ્યમાં મળ્યા છે, સંતના સાનિધ્યમાં મળ્યા છે. બધા હિમાળા બંધ થઈ જાય મિત્રો, વધારે નથી કહેતો, છેલ્લે એટલું કહેતો જાઉં, દુનિયાના હિમાળા નહીં, તમારા પોતાના આખા ભાગી જાય, તમારો પરિવાર તમને છોડી દે, આવું બને નહીં. પણ કોક દી એવો વખત આવે ને ભાઈ જયારે હટવા માંડે, પાડોહિયો હટવા માંડે, એમ થાય દુનિયામાં મારું કોઈ નથી, હવે હું ડૂબી મરું એવો વિચાર આવે, તેથી બાપાના ધૂણે આવી સમાધિ આવી અને આમ ભભૂતિ લઈ માથે ચડાવીને કહેજો આય બાપા હવે તારા સિવાય આધાર નથી, અને તેથી તમારી પેટલું નો સુધારી દે તો આ સદારામ બાપા નો કહેવાય, ભલા માણસ તમારા દુઃખ ના ભાંગી ભૂકા નો કરી નાખે તો આ દેશ નો સાધુ નો કહેવાય. સાહેબ સાધુ ની પરંપરા અદભુત છે, તમે માનો ના માનો વસ્તુ જુદી છે. આપ બધા તો માનો છો, પણ હું તો આમ જનરલી વાત કરું છું. ઘણાને એમ લાગે કે આવું, ઘણાના તો હું છે બહુ આમ બુદ્ધિ થી પકડાય જ નહીં, ઘણા ઘણા તો ગમે એ વાત કરી, એકચ્યુઅલી મને બરાબર છે, મગજમાં નથી. તારે મગજ હોય તો બહેન રેવા દે નહીં. હવે મને હમણાં એક જણે પૂછેલું, મને કે આ રામ ને કૃષ્ણ ને શિવ ને અલ્લાહ આ હશે એમ, આ હાસું હોય છે એમ, મને કે આ બધો હશે રામ ને શિવ કૃષ્ણ ને અલ્લાહ ને ફલાણો ને ભગવાન ને માતાજી ને આ બધો હશે. મેં કીધું તારું નામ શું, મને કે મારું નામ આ, અહીં નામ નથી દેતો, મારું નામ આ. મેં કીધું તારા પપ્પાનું નામ તો કે આ, મેં કીધું એના પપ્પાનું નામ તો કે આ, એના પપ્પાનું નામ તો કે આ. મેં કીધું આ બધા હશે, મને કહે એ તો હોય ને. મેં કીધું આ હોય, આવો સવાલ કરતો નહીં કોઈ દી. પછી મને કે ઓકે સમજાઈ ગયું, સમજાઈ ગયું. હા એટલે આવા એના